અરે સાહેબ, ઘૂંટણ તો ખૂબ જ દુખે છે, પણ ઓપરેશન વગર દવાથી જ મટાડી દો, આવું અમે રોજ ઓપીડીમાં સાંભળીએ છીએ. હું છું ડૉક્ટર ભૂપેન્દ્ર પટેલ, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડ્યુક હોસ્પિટલ, પાલનપુર. આજે આપણે ચર્ચા કરીશું ઓપરેશન પહેલાં દર્દીના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો વિશે. ઘણીવાર પેશન્ટો અમને ઓપરેશન પહેલાં મનમાં ચિંતા લઈને અમુક પ્રશ્નો પૂછતા હોય છે. ઘૂંટણનું ઓપરેશન એક મેજર ઓપરેશન છે, પણ એ ખૂબ જ સફળ ઓપરેશન રહ્યું છે, અને હવે તો ટેકનોલોજી સાથે એ હજુ વધારે રિઝલ્ટ આપતું સર્જરી થઈ ગઈ છે. ઓપરેશન પહેલાં ચિંતા થવી એ સહજ છે, કેમ કે ઓપરેશન એ ફિઝિકલ અને મેન્ટલ બંનેમાં ઈજાદાયક તો છે જ, પણ પેઇન મેનેજમેન્ટ દ્વારા આપણે ઓપરેશન પછી દર્દીનો દુખાવો નહીવત રહે એના પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ અને એમાં સફળ થઈએ છીએ. એટલે હવે દુખાવાથી બહુ ડરવાની જરૂર નથી. ઓપરેશનવાળો જે ભાગ છે, જેમ કે ઘૂંટણનું ઓપરેશન છે, તો એ પગમાં કોઈ પણ ચામડી ઉપર કોઈ ઇન્ફેક્શન ન હોય, કોઈ ઘા ન હોય, કોઈ ધાધર કે ખરજવું હોય તો એની ડૉક્ટરને પહેલાં જાણ કરવી જરૂરી છે. ઓપરેશન પહેલાં પગના નખ, આંગળીઓના નખ કપાયેલા અને સ્વચ્છ હોવા જોઈએ. આંગળી ઉપર અથવા ઘૂંટી ઉપર આપણે કોઈ ઘરેણું કે પહેરતા હોઈએ તો એ કાઢી દેવું જરૂરી છે. અને ઓપરેશનના અગાઉ સ્નાન કરી અને શરીર ચોખ્ખું થઈ જાય એ પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી છે. ઓપરેશન પહેલાં દર્દીઓને કસરત એટલે કે ફિઝિયોથેરાપી વિશે પણ ઘણી બધી શંકાઓ હોય છે. આનો સચોટ ઉપાય છે કે અમે ઓપરેશન પહેલાં જ અમારા દર્દીઓને કઈ કસરતો કરવાની રહેશે એ સૂચવી દઈએ છીએ, કે જેથી એ લોકોને ખબર છે કે આજે પહેલા દિવસે શું કરીશું, બીજા દિવસે શું કરીશું અને ત્રીજા દિવસે શું થશે, અને ઘરે ગયા પછી એ કસરતોમાં શું ફેરફાર આવશે. જેમ એ ફોલોઅપમાં આવે છે એ દરમિયાન આગળની કસરતો શીખવાડવામાં આવે છે. અને એક વાત હું ચોક્કસપણે કહીશ કે રોબોટિકની રિપ્લેસમેન્ટ અને ટેકનોલોજીના ઉપયોગથી આ કસરત કરવાનું પ્રમાણ બહુ જ ઓછું થઈ ગયું છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ, કોઈ જ અઘરો ટાસ્ક નથી, તો ડરવાની જરૂર નથી. એ વાત પણ હું ચોક્કસપણે દર્દીઓને અનુરોધ કરીશ કે તમારી જે અત્યારની ચાલુ દવાઓ છે, જેમ કે કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બાયપાસ કે હૃદયના વાલ્વનું ઓપરેશન હોય અને લોહી પતળું કરવાની દવા ચાલતી હોય, તો આ ચોક્કસપણે મને કે અમારી ટીમને જાણ કરી શકો છો, જેથી એ દવામાં કોઈ ફેરફાર કરવાનો હોય તો એ આપણે અગાઉથી કરી શકીએ.